બરાબર કે કુદરતી આપત્તિના કોઈ પણ ચાર નામ લખો બરાબર, તો ભૂકંપ, દુષ્કાળ, પૂર, સુનામી, વાવાઝોડું બરાબર અને દાવાનળ બરાબર. વાવાઝોડું કોને કહેવાય એના પછીનો પ્રશ્ન કયો હે, વાવાઝોડું એટલે શું બીજો પ્રશ્ન, તો વાવાઝોડું કોને કહેવાય બેટા? હવાના દબાણના અસંતુલનના કારણે પવન હોય છે તે ખૂબ જ ઝડપથી ફૂંકાવા લાગે છે, તેને વાવાઝોડું કહે છે. બરાબર, આ કીધું તું મેં તને કે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાને વાવાઝોડું કહે છે. બરાબર, પણ સામાન્ય શબ્દમાં એવું પણ ચાલે કે વાતાવરણમાં હવાના દબાણમાં અસંતુલન થવાથી પવન ખૂબ જ તીવ્ર ગતિથી ફૂંકાવા લાગે છે, કે જેનાથી ખૂબ જ વિનાશ અને નુકસાન જવાની શક્યતા રહે છે. તો આ પરિસ્થિતિને વાવાઝોડું કહેવામાં આવે છે. બરાબર, બીજું પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે, પ્રશ્ન ત્રીજો કે જે પૂર શા માટે આવે છે. પૂર આવવાના કયા કયા કારણો છે? બરાબર, ખૂબ જ મુશળધાર વરસાદ પડવાથી પૂર આવે છે. બરાબર, પછી કુદરતી ઢોળાવોને અવગણીને કરાયેલા બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે પૂર માટે. બરાબર, આ ઉપરાંત પૂર આવવા માટે નદીના ઉપરવાસમાં ખૂબ જ વધારે વરસાદ પડવાથી નદીમાં પૂર આવે છે. પછી નદી ઉપરના જે બંધ હોય એ બંધનું બાંધકામ જો સારું ન કરેલું હોય તો નદી ઉપર બાંધેલા બંધો તૂટવાથી, બરાબર, નદી ઉપરના બંધો તૂટવાથી પણ પૂર આવવાની શક્યતા રહે છે. ઘણી વખત જે ધ્રુવીય પ્રદેશ હોય, બરાબર, હિમક્ષેત્રમાં બરફ હોય પીગળવાથી પણ પૂર આવે છે નદીઓમાં. જે ધ્રુવીય પ્રદેશ હોય, બરાબર, જ્યાં બરફની શિલાઓ હોય, જ્યાં બરફના પર્વતો અને ડુંગરો આવેલા હોય, બરાબર, આ પર્વતો અને ડુંગરોમાં જે બરફ હોય પીગળવા લાગે તો પણ પૂર આવે. હિમાલયમાં આપણે જોઈએ કે હિમાલયમાં બરફના શિખરો આવેલા છે, બરફના ડુંગરો આવેલા છે, આ બરફ પીગળવા લાગે એટલે બરફમાંથી શું બને, બરફમાંથી પાણી બને. બરાબર ને, આ પાણીમાંથી પૂર બને. તો હિમ ક્ષેત્રમાં, હિમ એટલે બરફ, ક્ષેત્ર એટલે વિસ્તાર, હિમ વિસ્તારમાં બરફના પીગળવાથી પણ નદીઓમાં પૂર આવે છે. બરાબર, એ પણ કારણ છે. પછી ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ, કે જોઈ ભૂકંપના સમયે કઈ કઈ સાવચેતી આપણે રાખવી જોઈએ? હા, ભૂકંપ આવે ત્યારે સાવચેતી પૂર્વક આપણે મકાનની બહાર નીકળી જવું જોઈએ. પછી બરાબર, બહાર નીકળવાની શક્યતા ન હોય, બરાબર, તો આપણે અચાનક જ ભૂકંપ આવી જાય ને બહાર જો નીકળવાની શક્યતા ન હોય તો આપણે ટેબલની નીચે બેસી જવું જોઈએ. પછી ત્રીજું,
ભૂકંપ આવે ત્યારે આપણે જે વીજળીના થાંભલા હોય, દિવાલ હોય કે મોટા વૃક્ષો હોય તેનાથી દૂર રહેવું જોઈએ. બરાબર, કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એટલે તેનાથી દૂર રહેવું જોઈએ. પછી પછી ભૂકંપ આવે ત્યારે બરાબર જે બહુમાળી મકાન હોય ત્યાંથી નીચે ઉતરવા માટે આપણે લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બરાબર, પછી આપત્તિની અસરો, શું કીધું છે, આપત્તિની અસરો જણાવો. આ બધી આપત્તિ હતી બરાબર, એની અસર શું થાય બરાબર એ આપણે જોવાનું છે. કે દાખલા તરીકે બાળક હોય, ઉદાહરણ આપું તને બરાબર, કે બાળક જો સતત વાંચન કરે બરાબર, સતત અભ્યાસ કરે તો બાળક છે એ ભણવામાં હોશિયાર બને બરાબર. આ એનો અસર થઈ કે બાળક નિયમિત શાળાએ આવે, રોજ પોતાનું ગૃહ કાર્ય અને લેસન કરે અને ગુરુજીની આજ્ઞાનું પાલન કરે તો બાળક સહી હોશિયાર બની જાય બરાબર. આ ભણવાની અસર, કે ભણવાથી આપણે હોશિયાર બનીએ છીએ. અને જો ન ભણીએ અને રખડવામાં આવે તો ન ભણવાથી આપણે જીવનમાં આપણે પ્રગતિ કરી શકતા નથી. આ એની ખરાબ અસર, ન ભણીએ તો આપણે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી. આપણે મજૂરી કામ કરવું પડે, બીજાની ઘરે આપણે કે બીજાના ખેતરમાં આપણે કામે જવું પડે ન ભણવાથી બરાબર. તો આપણે જોયું કે પૂર આવવાથી શું થાય છે, સુનામી આવવાથી શું થાય, ભૂકંપ આવવાથી શું અસર થાય બરાબર. આ બધી આપત્તિ છે, આપત્તિની અસરો શું થાય તો તું કહેજો એક અસર શું થાય. અસર શું થાય બરાબર, આ બધી આપત્તિ છે તો આપત્તિથી કઈ અસર થઈ. દાખલા તરીકે ભૂકંપ આવવાથી વીજળીના થાંભલા પડી જાય, નદીઓના પુલ તૂટી જાય, બહુમાળી મકાન પડી જાય કે મકાનો પડી જાય બરાબર, પુલો તૂટી જાય, વૃક્ષો પડી જાય, વીજળીના થાંભલા પડી જાય, આ બધું નુકસાન જાય છે ભૂકંપ આવવાથી બરાબર. તો આપત્તિ આવવાથી આ બધું નુકસાન થયું તો આપત્તિની અસર, કે આપત્તિ આવવાથી વીજળીના થાંભલા પડી જાય, મકાનો પડી જાય, પુલો તૂટી જાય અને આવક જાવક હોય છે એ બધી બંધ થઈ જાય. પછી આપત્તિમાંથી, આપત્તિ આવવાથી ઘણી વખત કોઈ કુટુંબમાંથી ઘણા માણસો હોય છે એ અવસાન પણ પામે છે. આપત્તિઓ આવવાથી કુટુંબમાંથી ઘણા માણસોનું અવસાન થવાથી આ કુટુંબ ઉપર ખૂબ જ દુઃખ આવી પડે છે. આવું પણ બને ને, ભૂકંપમાં ઘણા મરી જાય, જ્વાળામુખીમાં ઘણા મરી જાય, વાવાઝોડામાં ચક્રવાતમાં ઘણા મરી જાય. તો કુદરતી આપત્તિમાં ઘણા માણસોનું અવસાન થવાથી ઘણા ઘરો અને કુટુંબો વિશે તે ભાંગી પડે છે અને તેમની આર્થિક પરિસ્થિતિ, ત્રીજું માણસોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કઠોળી થઈ જાય છે, આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ જાય છે બરાબર. અને આજે કુદરતી આપત્તિ આવવાથી ઘણા માલ અને જાનની નુકસાની પણ થાય છે. ઘણો માલ એમાં હોય છે એ બગડી જાય, ભાંગી જાય, તૂટી જાય, તણાઈ જાય બરાબર, માલનું નુકસાન પ
પણ આપત્તિ આવવાથી થાય છે, બરાબર? અને માણસોનું જીવન હોય છે એ ઘણું એમ કે જીવન હોય છે ઘણું મુશ્કેલી બની જાય છે. હવે એના પછી આ પાઠ પૂરો બરાબર ઉતારી રાખજે તું. હવે આપણે જોઈએ પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો પાઠ. છઠ્ઠો પાઠ કાઢજે, કયો હે? હા, પાંચ પાઠ હાલી ગયા ને તારે? બરાબર, પાઠ છઠ્ઠો પાંચ પાઠ હાલી ગયા ને તારે? એમાં કાઢો છઠ્ઠો પાઠ. પાંચ પાઠ ખાલી ગયા છે, આપણે છઠ્ઠો પાઠ ચાલુ કરી, બરાબર? પાના નંબર 32.